હેલો ઓફ યુ પે હિયર વી વિલ લર્ન લિટલ સ્ટેપ્સ એક્ટિવિટી મેક સેન્ટેન્સ વાક્યો કઈ રીતે બનાવવાના છે એ આપણે આજે શીખીશું કેટલાક શબ્દો તમને આપવામાં આવેલા છે એ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી તમારે વાક્યો બનાવવાના છે તો ફ્રેન્ડ્સ વાક્યો બનાવતા પહેલા આપણે પર્સનલ પ્રોનાઉન જાણી લઈએ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આઈ ફર્સ્ટ પર્સન પ્લુરલ વી આઈ એટલે કે હું અને તેનું બહુવચન વી એટલે કે અમે અથવા તો આપણે સેકન્ડ પર્સન સિંગ્યુલર યુ સેકન્ડ પર્સન પ્લુરલ યુ યુ એટલે કે તુ અને યુ એટલે તમે પણ થાય એક વચન અને બહુવચન બંનેમાં યુ જ આવે થર્ડ પર્સન હી શી ઇટ સિંગ્યુલર અને થર્ડ પર્સન પ્લુરલ ધે હી એટલે તે શી એટલે તેણી ઈટ એટલે તે હી એ જાતિ માટે વપરાય છે સી એ નારી જાતિ માટે વપરાય અને ઈટ એટલે કે કોઈ નિર્જીવ વસ્તુ પશુ પંખી અથવા તો પ્રાણીઓ માટે ઈટ વપરાય છે અને આ ત્રણેયનું બહુ વચન થાય ધે થર્ડ પર્સન પ્લુરલ ધે દે એટલે કે તેઓ એક કરતા વધારે હોય ત્યારે હવે જુઓ આઈ સાથે ટુ બી રૂપ એમ આઈ એમ હું છું વી સાથે ટુ બી રૂપ આર

ચોથા ધોરણમાં પણ શીખી ગયા છો એ તમને બધાને યાદ જ હશે તો ફ્રેન્ડ્સ હવે આપણે વાક્યો બનાવીશું અહી કેટલાક આડાઅવળા શબ્દો આપેલા છે એ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી આપણે સાચું સેન્ટેન્સ બનાવશું તો જુઓ અ બોક્સ ઇટ અને જે પ્રમાણે આ શબ્દો છે એ પ્રમાણે તમે આ શબ્દોને વાંચી જુઓ કે તમને આ સેન્ટેન્સ યોગ્ય લાગે છે શું તે સાચું છે ના નથી તો પછી જુઓ કે આ વાક્યને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવતા ઈટ એના પછી આવશે ટુબી નું રૂપ આપણે આ અગાઉ જોયું એ પ્રમાણે ઈટ પછી આવશે ઈઝ અને ત્યાર પછી વસ્તુ અ બોક્સ બીજું એક ઉદાહરણ જુઓ ફોર એક્ઝામ્પલ અ ચોક ઇટ ઇઝ હવે આ સેન્ટેન્સ ને આપણે ગોઠવીશું ઈટ ઇઝ અ ચોક ફોર એક્ઝામ્પલ અ ચોક ઇટ ઇઝ આપણે હવે ચોક આવા બીજા કેટલાક ઉદાહરણો તમને અહીં એને તમે ગોઠવવાનો પ્રયત્ન કરો તમને બધાને વાક્યો બનાવવાની મજા આવી બધાને સમજાયું કે કઈ રીતે આ વાક્યોને આપણે બનાવ્યા કઈ રીતે શબ્દોની ગોઠવણી કરી અને વાક્યો બનાવ્યા વી વિલ લર્ન ડેઝ ઓફ ધ વીક અઠવાડિયાના કેટલા દિવસો છે ફ્રેન્ડ આ તમે બધા શીખી ગયા છો યુ નો તમને બધાને યાદ છે ને કે ડેઝ ઓફ ધ વીક અઠવાડિયાના કેટલા વાર છે એ તમને બધાને ખ્યાલ છે તો આપણે માત્ર એને આજે યાદ કરવાનું છે તો ચાલો બટ આપણે ડેઇઝ ઓફ ધીક ને એક પોયમ ના રીતે યાદ કરીશું ડેઇ ઓફ ધ વીક oh, what a fun to play a new game every day! come, what me? marbles on monday, letters on tuesday, hopping on wednesday, ticket on thursday, football on friday, skipping on saturday, cricket on sunday, come with us to play.

છે અને એને અંગ્રે જીમાં કઈ રીતે લખાઈ તો આ પોયમમાં આપણે એ ટિક કરીશું Days of the week Oh what a fun to play A new game every day Come what may marbles on Monday

અને ત્યારબાદ એને આપણી નોટમાં નોટડાઉન કરીશું લેટ્સ વી અન્ડરલાઇન ડેઝ ઓફ ધ વી મન્ડે ટ્યુઝડે વેનેઝડે થર્સડે ફ્રાઈડે સેટરડે એન્ડ સનડે નાવ let's we circle the name of games marbles ladders hopping tip football skipping and cricket days of the week sunday monday

જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર તો ફ્રેન્ડ્સ તમને બધાને ડેઝ ઓફ ધ વીક તો ખબર જ છે અને હા તમે ગયા વર્ષે મંથ ઓફ ધ યર આપણ શીખી ગયા છો યાદ છે ને તમને બધાને તો ફરીથી આપણે એને એકવાર યાદ કરી લઈએ લેટ્સ સ્ટાર્ટ